પાંથાવાડાના દંપતીનો વર્ષોથી અવિરત સેવા યજ્ઞ ગરીબોને જીવન જરૂરિયાતની કીટ બનાવી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે પાંથાવાડાના વતની શિક્ષક જિગ્નેશ ત્રિવેદી અને પત્ની ફાલ્ગુની ત્રિવેદી સેવાહી પ્રભુ સ્મરણ સાથે નિરાધારોની સેવા કરી આનંદથી જીવન વ્યતીત કરી રહ્યું છે જીવનના અંતિમ પડાવમાં નિસહાય બનેલ વૃદ્ધોને વર્ષોથી વિવિધ પ્રકારે મદદ કરી જીવન જરૂરિયાતની સામગ્રીની કીટ બનાવી પહોંચતી કરી અનોખો યજ્ઞ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ હાલના ટેકનોલોજીના યુગમાં કેટલાક શ્રવણ પોતાના વૃદ્ધ મા બાપને વૃદ્ધાશ્રમનો દરવાજો દેખાડે છે ત્યારે આંખોમાં આંસુ છે હૃદયમાં જંપો ભરેલો છે પણ વેદના વ્યક્ત ન કરી શકે તેવી તેઓની સ્થિતિ થઈ જતી હોય છે આ ઉંમરે પરિશ્રમ કરવાની ઈચ્છા હોવા છતાં વૃદ્ધાવસ્થા સતાવતી હોય છે ત્યારે આવા વૃદ્ધોની સ્થિતિ કફોડી બનતી હોય છે દાંતીવાડા તાલુકામાં આવા વૃદ્ધોની ભારે એક દંપતી જિગ્નેશ ત્રિવેદી અને ફાલ્ગુની ત્રિવેદી આવ્યા છે અને તા દાંતીવાડા તથા પાંથાવાડા આસપાસના વિસ્તારમાં રહેતા નિરાધાર નિઃ વૃદ્ધોને તેમજ ગરીબ પરિવારોને તેઓને જીવન જીવવાની આશા ઊભી કરી છે આંગે ફાલ્ગુની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ તેઓ તથા તેમના પતિ જિગ્નેશ ત્રિવેદી પ્રભુ સ્મરણ સેવા અને આનંદ સાથે જીવન ઉચ્ચારી રહ્યા છે એક વખત તેઓ કોરોનાની મહામારીમાં પાંથાવાડામાં વસતા ગરીબ પરિવારોની ખબર કાઢવા ગયા હતા ત્યારે આવા પરિવારો પાસે છત તો હતી પરંતુ લોકડાઉનમાં ભરણ પોષણ માટે આવકનું કોઈ જ સાધન ન હતું જેથી તેઓએ આવા પરિવારોની મદદ કરી હતી પરંતુ આવા પરિવારો અંગે વિચાર આવતા તેઓનું મન દ્રવ્ય ઉઠ્યું હતું જેથી તેઓએ આવા નિરાધાર પરિવારોની મદદ કરવાનું બીડું ઉપાડ્યું બાદમાં તેઓએ અંધારી આવી પડેલ આફત કોરોના મહામારીમાં પાંચ હજાર માસ્ક સેનિટાઈઝરનું વિતરણ કરી ગ્રામ લોકોમાં જનજાગૃતિનું અભિયાનની શરૂઆત કરી હતી દાંતીવાડા તાલુકામાં વસતા નિરાધાર ગરીબ પરિવારો કોઈ ભૂખ્યા ન રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી સામાજિક ક્ષેત્રે મૂલ્યવાન સેવા પ્રદાન કરી ધૂપસડી જેવું જીવન જીગ્નેશ ત્રિવેદી અને ફાલ્ગુની ત્રિવેદી વિતાવી રહ્યા છે આ નિસ્વાર્થ સેવા બદલ જીજ્ઞેશ ત્રિવેદીને જિલ્લા કલેક્ટર તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે ગરીબ પરિવારોને દવાઓ પણ અપાય છે દાંતીવાડા તાલુકામાં નિરાધાર ગરીબ પરિવારોની જીવન જરૂરિયાતની કીટ ઘરે બેઠા પહોંચાડવામાં આવે છે આ કીટમાં પાંચ કિલો ઘઉંનો લોટ ચા મોરસ ચોખા તુવેરદાળ મગદાળ ગોળ સાબુ તેલ પેસ્ટ સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવે છે સાથે સાથે જે વૃદ્ધોને ડાયાબિટીસ બીપી સહિતની બીમારીઓ હોય તેમને વિવિધ પ્રકારની દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે તહેવારોમાં પણ અનુરૂપ ચીજવસ્તુની લણણી કરાય છે હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોનું મહત્વ પણ એટલું જ છે જ્યારે આવા નિરાધાર પરિવારોને તહેવારની મજા માણી શકે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવે છે આવા વૃદ્ધોને હોળી ધૂળેટી ઉપર ધાણી ચણા ખજૂર અને ખારી સિંગ તેમજ દિવાળીના પર્વ દરમિયાન વિવિધ પ્રકારના ફરસાણ તેમજ મીઠાઈ જેવી સામગ્રી પણ ભેટ આપવામાં આવે છે દંપતીએ ગરીબ પરિવારોને આરોગ્યની યોગ્ય સારવાર મળી રહે તે માટે કેમ્પની હજારો લાભાર્થીઓને મા કાર્ડ બનાવી આપ્યા છે તેમજ તાલુકામાં વિવિધ મહિલાઓને પેન્શન યોજના શરૂ કરાવી વિધવાઓને જીવન નિર્વાહ કરવા મદદરૂપ બની રહ્યા છે તેમજ ફાલ્ગુની ત્રિવેદી જે કુટુંબની દીકરી જે જન્મે તે ગરીબ પરિવારોને ચાંદીનો સિક્કો તેમજ કરિયાણા કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે અને સરકારની વ્હાલી દીકરી યોજના લાભ પણ અપાવી રહ્યા છે જે મહિલાઓના વિકાસ અને પગભર બનવા માટે ફાલ્ગુની ત્રિવેદી હંમેશા તત્પર રહે છે